નાંદોદના નવા રાજુવાડિયા ગામની મુલાકાતે રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા. આ પ્રસંગે મંત્રી વિશ્વકર્માએ પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર આપતા જણાવ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ ભારતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, નર્મદા જિલ્લો પણ પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેઓએ ઉમેર્યું કે દેશમાં શેરડીનું પણ મોટા પાયે ઉત્પાદન થાય છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ સુગરની પ્રાકૃતિક ઓર્ગોનિક કૃષિ થકે સુગરની સલ્ફરલેસ ખાંડ, દેશી ગોર, ચાનો ગોર જેવા વસ્તુઓનું પ્રદર્શન નિહાળી તેનું વધુમાં વધુ ઉત્પાદન સહિત વેચાણ અંગે માર્ગદર્શિત કર્યા હતા. મંત્રીએ ખેડૂત મિત્રો સાથે કુશાર સંવાદ સાધતા વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી, જ્યાં ખેડૂત મિત્રોએ પોતાના પ્રશ્નોને મંત્રી સમક્ષ પ્રસ્તુત કર્યા હતા. ત્યારબાદ મંત્રીએ ત્વરિત ધોરણે ખેડૂતોના પ્રત્યેક પ્રશ્નોનું નિરાકરણ લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ તકે મંત્રીએ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત સતીશભાઈ પટેલના ખેતરની મુલાકાત ઉપરાંત નાંદોદ તાલુકાના ટીંબી ધારીખેડા સુગર ફેક્ટરીની મુલાકાત લીધી હતી. શેરડીની ઓર્ગોનિક ખેતી પદ્ધતિ અંગે આયોજિત શિબિરમાં નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, દૂધધારા ડેરીના ચેરમેન અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ તથા સુગર ફેક્ટરીના મેનેજિંગ ડાયરેક્ટર નરેશભાઈ પટેલ, શબ્દસરન તડવી સહિત તાલુકા પંચાયત પ્રમુખ હરીશભાઈ વસાવા, ઓર્ગોનિક સલાહકાર ડૉક્ટર એમ બી બાગવાન, ગામના પ્રતિનિધિઓ સહિત ગામના પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. મેરી મિટ્ટી મેરા દેશ એક સ્વાભિમાન સાથે જોડાયેલી વસ્તુ છે. દેશના હજારો હજારો વીર શહીદો વીરાંગનાઓએ જે શહીદી આપી છે આ કાર્યક્રમને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આજના દિવસે પ્રારંભ કરાવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે આજના દિવસે તાપીથી પ્રારંભ કરાવ્યો છે. આખા રાજ્ય પૂરતું ને આખા દેશમાં દરેકે દરેક ગામડામાંથી એક કળશમાં એક માટી સ્વરૂપે પોતાના ગામની માટી એટલે મેરી દેશ કી મિટ્ટી આ માટીનો કાર્યક્રમ થશે, અને સાથે સાથે ત્યાં એક તકતીનું અનાવરણ કરવામાં આવશે જ્યાં શહીદો કોઈપણ ગામનો કોઈપણ વ્યક્તિ કોઈપણ સમાજનો વ્યક્તિ જેણે દેશ માટે શહીદી વહોરી છે એને શ્રદ્ધાંજલિ આપતી આખી તકતી મૂકવામાં દેશના તમામે તમામ ગામડાઓ મૂકવામાં આવશે. ગુજરાતના 18,000 ગામની અંદર મૂકવામાં આવશે. ગુજરાતના તમામે તમામ ગામોમાં કાર્યક્રમ થશે, અને આ મિટ્ટી એક કળશમાં સ્વરૂપે તાલુકા લેવલે આવશે. તાલુકા લેવલથી જિલ્લા કક્ષાએ, જિલ્લા કક્ષાએથી સ્ટેટ કક્ષાએ, અને ત્યારબાદ આ તમામ કળશો આખા દેશમાંથી તમામ કળશો તાલુકામાંથી ભેગા થઈ અને દેશમાં દિલ્હી ખરે પહોંચશે, અને ત્યાં જે સ્મારકને બનવાનું જે સ્મૃતિ વીર શહીદોની યાદમાં ત્યાં માન્ય પીએમ સાહેબને દિશામાં પણ કાર્યક્રમ થશે. આ ખૂબ મોટો લોકોની ભાવનાઓ સાથે જોડતો કાર્યક્રમ, સાથે સાથે આજે દરેક ગામની અંદર માત્ર માટી નહીં, કળશની અંદર માટી કરતાંય 75 આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી છે, ત્યારે 75 વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. સાથે સાથે લોકોને સ્વાભિમાન સાથે જીવવા માટેની દેશના યશસ્વી વડાપ્રધાને આંકળ કરી છે. લોકોએ શપથ પણ લીધા છે કે હું આવનારા દિવસોમાં ભારત 2070 સુધી મહાસત્તા બને, હું સ્વાભિમાનથી ભારતને યાદ કરી શકું તે પ્રમાણેના હું કાર્યો કરીશ, ભારતનું જે બંધારણ છે એને અનુસરીશ, આ પ્રમાણેની એક પ્રતિજ્ઞા લેવડાવી છે, અને આના કારણે આખો દેશ એક ભાવનાત્મક રીતે જોડાશે. આ એક ખૂબ